હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે છે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્નો પૂછવામાં આવે જ છે તો મિત્રો ટોપિક પર આવીએ ચાલુ કરીએ આઠ ઓક્ટોબર બે હજાર બાવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનને કોની સર્વશ્રેષ્ઠ પુરુષ ગોલકીપર તરીકે પસંદગી કરી છે तो वात है इंटरनेशनल होकी फेडरेसन एने को सर्वश्रेष्ठ पुरुष गोलकीपर तरीके की पर करी चे? तो राइट आंसर मित्रों पी आर श्रीजेश बराबर पी आर श्रीजेश पुरुष गोलकीपर तरीके पसंदगी प्रश्न ये महिला गोलकीपर तरीके की पर कोनी कराई तो मित्रों कराए सविता पुण्या વાત કરીએ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન તો એની સ્થાપના 1924 માં થઈ હતી હેડક્વાર્ટર લુસાને સ્વિટ્ઝર્લેન્ડ ખાતે આવેલું છે એના પ્રેસિડેન્ટ છે હાલમાં સેફ અહમદ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો એક્ઝામ ની દ્રષ્ટિએ રક્ષે ગુજરાત ગાંધી જયંતિ પર ખાદી પર કેટલા ટકા પ્રોત્સાહન સહાયની જાહેરાત કરાઈ તો ફ્રેન્ડ હાલમાં 2 ઓક્ટોબરે અહિંસા દિવસ એટલે કે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ મનાવવામાં આવી ગાંધીજીનો જન્મ બીજી ઓક્ટોબર અઢારસો ઓગણ રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો બરાબર તો ખાદી પર કેટલા ટકા પ્રોત્સાહન તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધી જયંતિ પર ખાદી પર ત્રીસ ટકા પ્રોત્સાહન સહાયની જાહેરાત કરી છે ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ હાલમાં બે હજાર બાવીસમાં કેમેસ્ટ્રીનો નોબલ પુરસ્કાર કોણે જીત્યો બે હજાર બાવીસમાં કેમેસ્ટ્રીનો નોબલ પુરસ્કાર કોણે જીત્યો તો નોબલ પુરસ્કાર પર આપણે એક અલગથી પણ વિડીયો બનાવવાના છે બરાબર તો ફ્રેન્ડ માર્ટેન મેલ્ટલ બેરી સાર્પલેસ અને કેરોલોન બર્ટોસી બરાબર માર્ટેન મેલ્ડલ બેરી સાર્પલેસ અને કેરોલિન બર્ટોજી આ ઉપરના તમામ આ ત્રણે ત્રણે બે હજાર બાવીસનો કેમેસ્ટ્રીનો નોબલ પુરસ્કાર જીત્યો છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એશિયા હાલમાં બેંક ઓફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના નવા સીઈઓ કોણ બન્યા છે બેંક ઓફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના નવા સીઈઓ કોણ બન્યા છે તો ફ્રેન્ડ એ બન્યા છે મોહિત ભાટિયા કોણ બન્યા છે મોહિત ભાટિયા જે છે એ બેંક ઓફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના નવા સીઈઓ બન્યા ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો હવે આ ઇમ્પોર્ટન્ટ નિમણૂકનો પ્રશ્ન છે તો હાલમાં અમેરિકન ચેમ્બર્સ ઓફ કોમર્સના નવા અધ્યક્ષ બન્યા છે લલિત ભસીન મહાનિદેશક બન્યા છે રાજેન્દ્ર કુમાર સ્ટેસફીનના સ્વતંત્ર નિર્દેશક બન્યા છે વિજય જસુજા એનપીસીઆઈના ના એમડી અને સી ઓ બન્યા છે દિલીપ અશ્વિન રાષ્ટ્રીય સુશાસન કેન્દ્રના નવા મહાનિર્દેશક બન્યા છે ભારત લાલ विद्यार्थी मित्रों एक्जाम टुडे एक वर्ष करंट साथे कॉमनवेल्थ गेम्स ओलिम्पिक पेरालिम्पिक कोविड आईपीएल जीआईटेक नाम भारत गुजरात वर्तमान पदाधिकारी पुस्तक लेखक सीओ ब्रांड एम्बेडर स्पोर्ट्स अवार्ड्स પુસ્તક પુસ્તકલેખક કંપની સીઓ જેવી ટોટલ ઓગણતીસ કરંટ અફેર્સની પીડીએફ આઠ હજારથી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું કરંટ અફેર પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે નેક્સ્ટ હાલમાં કયા દેશે સબ ઓર્બિટલ સ્પેસમાં પરીક્ષણ ટગ લોન્ચ કર્યો છે

ભારતના બીજા રાષ્ટ્રીય મોડલ વૈદિક સ્કૂલ બરાબર મિત્રો વૈદિક ધર્મ એ દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ છે સનાતન ધર્મ છે સનાતન એટલે કે ના કોઈ એનું ઉદ્ભવ છે ના અંત છે બરાબર તો હવે આ વૈદિક ધર્મ પરથી તમને એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે વેદો કી તરફ લોટો વેદો કી તરફ લોટો આ સૂત્ર કોણે આપ્યો હતો તો ફ્રેન્ડ એ આપ્યો હતો સ્વામી દયાનંદ સરસ્વતીએ જેમણે સત્યાર્થ પ્રકાશ નામનું પુસ્તક લખ્યું અને વેદો કી ઓર લોટો આ જે છે એ એમણે નારો આપ્યો હતો અને આ પ્રશ્ન ઘણી વખત પૂછવામાં આવે છે સનાતન ધર્મમાં ટોટલ ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ બરાબર તો વૈદિક શિક્ષણ આપવા માટે રાષ્ટ્રીય મોડલ વેદિક સ્કૂલનું ઉદ્ઘાટન થયું છે હાલમાં પુરી ખાતે તો આ પણ ઈમ્પોર્ટન્ટ રહેશે પુરી જગન્નાથપુરી ઓડિશામાં આવેલું છે નેક્સ્ટ હાલમાં યુએપીએ ટ્રિબ્યુનલના પિટાસિન અધિકારી કોણ બન્યા છે યુએપીએ ટ્રિબ્યુનલના પીઠાસીન અધિકારી કોણ બન્યા છે તો મિત્રો એ બન્યા છે હાલમાં દિનેશ કુમાર બરાબર દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ દિનેશ કુમાર યુએપીએ ટ્રિબ્યુનલના બન્યા છે છે મિત્રો નિમણૂકની વાત થઈ તો હાલમાં સંજીવ નિમણૂંક મહાનિદેશક આયુધના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે ગેલ જી એ આઈ એલ ગેલ નવા અધ્યક્ષ બન્યા છે સંદીપ કુમાર ગુપ્તા વાણિજ્ય વિભાગમાં સચિવનો કાર્યભાર સંભાળ્યો છે સુનિલ બરસવાલે ભારત નિર્વાચન આયોગે પંકજ ત્રિપાઠીને પોતાનો નેશનલ આઇકોન જાહેર કર્યો છે નેક્સ્ટ છે હાલમાં કોણે અલ્ટ્રામેન ઇન્ડિયાનો પુરસ્કાર જીત્યો કોણે અલ્ટ્રામેન ઇન્ડિયાનો પુરસ્કાર જીત્યો તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે કર્નલ સ્વરૂપ સિંહ કર્નલ સ્વરૂપ સિંહે હાલમાં અલ્ટ્રામેન ઇન્ડિયાનો પુરસ્કાર જીત્યો છે લેફ્ટનન્ટ કર્નલ છે સ્વરૂપ સિંહ નેક્સ્ટ છે હાલમાં દુનિયાનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ કયો બન્યો છે તો ફ્રેન્ડ ભારત દુનિયાનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ બની ગયો છે ભારત દુનિયાનો સૌથી મોટો અને ભારતમાં રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર સૌથી મોટો ખાંડ ઉત્પાદક રાજ્ય છે ભારત દુનિયાનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ બની ગયો છે ને ખાંડ એક્સપોર્ટમાં પણ ભારત બીજા નંબરે આવી ગયો છે બરાબર તો આ તમામ તમામ વસ્તુ તમારે યાદ રાખવાની છે નેક્સ્ટ હાલમાં ગુજરાતના કયા શહેરમાં વન્યજીવ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે

મેડલ બે હજાર બાવીસ માં દેવેન્દ્રલાલ મેમોરિયલ મેડલ કોણે જીત્યો તો ફ્રેન્ડ એ જીત્યો છે રોક્સી કોલે રોક્સી કોલે વર્ષ બે માં દેવેન્દ્રલાલ મેમોરિયલ મેડલ જીત્યો છે ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો આપણ કયા રાજ્યના ઓલી મિલિટરી સ્ટેશનમાં રાજનાથ સિંઘે શસ્ત્ર પૂજા કરી ઓલી મિલિટરી સ્ટેશન પ્રશ્ન તમને એમ પણ પૂછી શકાય કે હાલમાં ચર્ચામાં રહેલું ઓલી મિલિટરી સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ચર્ચામાં શા માટે છે તો દશેરાના દિવસે રાજનાથ સિંઘે ત્યાં શસ્ત્ર પૂજા કરી ઉત્તરાખંડમાં આવેલું છે ઓલી મિલિટરી સ્ટેશન વાત થઈ છે ઉત્તરાખંડની સીએમ છે પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમીત સિંહ ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન હાલમાં રક્તદાન અમૃત મહોત્સવ ઉત્તરાખંડમાં બીજો સ્થાન મળ્યો છે એટલે કે રક્તદાન અમૃત મહોત્સવમાં ઉત્તરાખંડને બીજો સ્થાન મળ્યો છે ભારતનો પહેલો હિમાલયન મસાલા ઉદ્યાન રાણીખેતમાં સ્થાપિત કરવામાં આવશે ઉત્તરાખંડમાં ઓપરેશન મુક્તિ અભિયાન ફરીથી શરૂ કરવામાં આવ્યું ઉત્તરાખંડ સરકારે દરેક જિલ્લામાં એક સંસ્કૃતવાસીય ગામ વિકસિત કરવાની જાહેરાત કરી છે સ્કૂલ સ્વચ્છતા શિક્ષણ કાર્યક્રમ પહેલ ઉત્તરાખંડે શરૂ કરી છે હાલમાં નેક્સ્ટ હાલમાં કેર રાજ્યની સરકારે ઔદ્યોગિક પાર્ક નીતિ બનાવવાનો નિર્દેશ આપ્યો છે કયા રાજ્યની સરકારે ઔદ્યોગિક પાર્ક નીતિ બનાવવાનો નિર્દેશ આપ્યો તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે ઝારખંડના સીએમ કોણ છે હાલમાં તો મિત્રો એ છે હેમંત સોરેન હેમા હેમંત સોરેન સિબુ સોરેનના પુત્ર છે સિબુ સોરેને ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીની સ્થાપના કરી હતી તો હવે ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટી છે એની સરકાર છે ઝારખંડમાં ઝારખંડના રાજ્યપાલ છે મિત્રો અનસુયા ઉઈકે ઝારખંડનું

જૂન મહિનાના રર્બન મિશન ડેલ્ટા રેકિંગમાં ઝારખંડ ટોપ પર રહ્યું છે તંબાકુ નિયંત્રણ માટે ઝારખંડને ડબલ્યુ પુરસ્કાર મળ્યો ઝારખંડના જામતાડા જિલ્લામાં દરેક ગામમાં લાઇબ્રેરીવાળો પહેલો જિલ્લો બન્યો છે ગુરુજી સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ યોજના ઝારખંડમાં શરૂ થઈ છે ઝારખંડ સરકારે બ્રિટિશ ઉચ્ચ સાથે શિષ્યવૃત્તિ સમજોતા પર કરાર કર્યો છે હાલમાં નક્કશિય હાલમાં કયા રાજ્યના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં નવમીથી અગિયારમી સદીના મંદિરોને બૌદ્ધ મઠો મળી આવ્યા છે

જમ્મુ કાશ્મીરમાં પહેલી વખત મચ્છલ મહિલા ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું દેશની પહેલી કાર્બન ન્યુટ્રલ પંચાયત જમ્મુની પલ્લી પંચાયત બની છે તમામ વસ્તુ યાદ રાખો એશિયા હાલમાં એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ કયા દેશમાં રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે કરાર કર્યો છે તો હવે ભારતનો રૂપે ક્રેડિટ કાર્ડ જે મિત્રો એ ઓમાન દેશમાં પણ ચાલશે વાત કરીએ ઓમાનની ઓપાનું કેપિટલ છે મસ્કટ કરન્સી છે રિયાલ અને ત્યાંના કિંગ છે હાલમાં હેતમ બિન તારીખ તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોણે ગુજરાતમાં સ્પોર્ટ્સ કોન્કલેવ બે હજાર બાવીસનો પ્રારંભ કરાવ્યો રાઈટ આન્સર હતો મિત્રો ભૂપેન્દ્ર પટેલ આજનો પ્રશ્ન છે હાલમાં ચર્ચામાં રહેલ રાનીપુર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ફ્રેન્ડ્સ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ પટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ